वापी नगर पालिका में 28 नवेम्बरे मतदान थवानुं छे। पालिकानी आ चूंटणी में आ वखते भाजप कोंग्रेस अने आम आदमी पार्टी वच्चे त्रिपांखियो जंग छे। 16 तारीखे तमाम उम्मीदवारों जाहिर थया बाद भाजपे चूंटणी प्रचारना श्री गणेश करी मध्यस्थ कार्यालय सहित तमाम 11 वोर्डना कार्यालयनुं उद्घाटन कर्युं हतुं। चूंटणी मध्यस्थ कार्यालयना उद्घाटन प्रसंगे राज्यना नाणाप्रधान कनुभाई देसाई खास उपस्थित रह्या हता। जेओए मध्यस्थ कार्यालयनुं उद्घाटन करी जणाव्युं के वरसादी माहौलमां आ मध्यस्थ कार्यालयनुं उद्घाटन थयुं छे, त्यारे वापी नगरपालिकानी तमाम 44 बैठको जीतवा माटे भगवानने पण आशीर्वाद आप्या छे। आ प्रसंगे राज्यना मंत्री कनुभाई देसाईए वधुमां जणाव्युं हतुं के गत वखते नोटबंदी होवा छतां पण भाजपे 44માંથી 41 बैठक मेळवी हती, જ્યારે આ વખતે વિકાસની વાત છે અને વિકાસના આગામી દિવસોમાં કરવામાં આવનાર કામોની જવાબદારી સાથે આ વખતે 44માંથી 44 બેઠક ઉપર જીત મેળવીશું। આજે વાપી નગરપાલિકાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પ્રદેશના મંત્રી શીતલબેન, માધુભાઈ, જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ, શિલ્પેશભાઈ અને વાપી પ્રમુખ જતીશભાઈની હાજરીમાં કરવામાં આવ્યું। આટલા વરસાદમાં જે રીતે અમી છટણા છાટીને કુદરતે પણ ભગવાને પણ આશીર્વાદ આપ્યા છે એવું આ કાર્યાલયનું ઉદઘાટન થયું છે। અને કઈ વખતે નોટબંધી વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ 44માંથી 41 સીટ વધુમાં વધુ માર્જિનથી મેળવી હતી અને આ વખતે જ્યારે વિકાસનું ભાથું સાથે છે અને આવતા વર્ષોમાં જે વિકાસ થવાનો છે એના માટે પણ અમે જવાબદારી લઈએ છીએ, ત્યારે ભારતીય જનતા પાર્ટી 44માંથી 44 સીટ મેળવશે એવી ચોક્કસ ખાતરી સાથે દરેક કાર્યકરો કામ કરી રહ્યા છે। મુદ્દો વિકાસનો જોઈ શકે, નરેન્દ્રભાઈએ જ્યારથી સત્તા સંભાળી છે ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને છેલ્લે આપણે આ બધા પ્રયાસોમાં સામેલ થઈએ એ રીતે આગળ